ને મિત્રો, મજામાં મિત્રો, આપણે પાર્ટ ટુ ની અંદર એવું કંઈક જોવું છે કે હજુ પણ કે છુપાયેલા ત્રિકોણ કેમ શોધવા. અને મિત્રો, આપણે જોતાવેત ખબર પડવી જોઈએ અને ફટાફટ આપણે જવાબ આપી દેશું. અને આપણું ટાર્ગેટ છે કે કોઈ પણ પરીક્ષામાં મેથ્સ અને રિઝનિંગની અંદર ઓછામાં ઓછા સમયની અંદર તમારો જવાબ મળવો જોઈએ. તો અત્યારે આપણે ત્રિકોણ કેવી રીતે છુપાયેલા છે એમાં નજર કરી રહ્યા છે, ત્યારે જુદા જુદા જુદી જુદી પેટર્નમાં પૂછાય છે અને પેટર્નમાં આપણે એકવાર નજર કરી લઈએ તો ખ્યાલ આવી જાય. મિત્રો, તમને એ પણ ખબર છે કે આ આપણે ઉદાહરણ કરીએ એ પહેલાં પણ બે ત્રણ વસ્તુ જોઈ લઈ. જેમ કે તમને આ રીતે ચોરસની અંદર આવી ચોકડીની અંદર પૂછતા હોય છે ત્રિકોણ, તો મેં અગાઉના વિડીયોમાં પણ મૂકેલું છે કે અહીંયા તમે કહીએ કે આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છુપાયેલા છે. તો મિત્રો, વિડીયો સ્ટોપ કરો અને ટ્રાય કરો. ગુડ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ એક બે ત્રણ અને ચાર, બરાબર. આ ચાર તો દેખાય છે પણ સાથે સાથે ખાલી આ એક લીટી હે ને, જો ફરીથી હું અહીંયા દોરું છું, આ એક જ લીટીને ખાલી કલ્પનામાં જોડો તો તમને જો આ બે દેખાય છે, હા કે ના, બરાબર. એ જ રીતે આ એક જ લીટીને કલ્પનામાં જોડો તો તમને આવા મોટા બીજા પણ બે દેખાય છે. એટલે કે જ્યારે જ્યારે આપણી પાસે આવી આકૃતિ હશે ત્યારે આપણે કહી જ દેશું કે એમાં આઠ ત્રિકોણ છુપાયેલા છે. ઇઝ ઇટ ઓકે? આનો અર્થ એવો થયો મિત્રો કે દાખલા તરીકે તમને ક્યારેય કોઈ આ રીતે પૂછે છે, ધ્યાન આપજો, તો હવે આપણને મજા એ છે કે હવે કાંઈ આપણે જોશું નહીં, સીધે સીધું લખી લેશું કે ખબર જ છે કે આમાં આઠ છે, આમાં આઠ છે ને આમાં આઠ છે, એટલે 8 તેરીને 24. તો આ જવાબ તમારો બિલકુલ સાચો છે, કારણ કે આપણે ગણવા નહીં બસી 1 2 3 4 એવું, કારણ કે આવી આકૃતિ એટલે આપણે ખબર પડી ગઈ છે કે એમાં આઠ જ છે, હા કે ના. પણ મિત્રો, થોડીક ઉતાવળથી ભૂલ ન પડી જાય એ રીતે જવાબ આપજો. દાખલા તરીકે અહીંયા આ રીતે છે જ, બરાબર, અહીંયા પણ ચોકડી છે. તો ચાલો આનો જવાબ કેટલો આવશે, વિડીયો સ્ટોપ કરો, ટ્રાય કરો. તો ધેટ્સ ગુડ. પણ મિત્રો, તમે જો આને 8 અને આને 8 એમ કરીને 16 જવાબ આપતા હો તો એક ભૂલ રહેલી છે. શું ભૂલ રહેલી છે મિત્રો? કે જ્યારે આ બંને ચોરસ ભેગા થાય છે ત્યારે બીજા કંઈક નવા ત્રિકોણ ડેવલપ થાય છે, જો અહીંયા નતા થતા, રાઈટ, અહીંયા નતા થતા, પણ અહીંયા થાય છે. ક્યાં થાય છે મિત્રો? કે તમે જુઓ છો આ બધું તમે ગણી લીધા છે, પણ તમે જુઓ આ એક ત્રિકોણ ડેવલપ થઈ રહ્યો છે, મોટો ત્રિકોણ એને બે ભેગા થવાથી. સેમ વસ્તુ એક ઊંધો ત્રિકોણ આમ પણ એક થઈ રહ્યો છે, એનો અર્થ કે હજી તમારે બે ઉમેરવા પડશે, એટલે કે જવાબ આવશે 18. ઇઝ ઇટ ઓકે? અને હવે તમને આવી આકૃતિ પૂછે તો તમે માસ્ટર છો, કારણ કે તમને ખબર જ છે કે આમાં 8, આમાં 8, આમાં 8, બરાબર. એટલે 8 તેરીને 24 તો છે, પણ આ 1, આ 2, એ જ રીતે ઊંધા 3 અને 4, એટલે કે 24 ને 4 28 છે. બિલકુલ જવાબ સાચો છે. તો મિત્રો, આ પેટર્ન પણ તમે જરા આના સમ્સ મૂકેલા છે, પણ આપણે નવું નવું શું પૂછાય એ નજર કરતા જઈએ અને પછી મૂળ દાખલા ઉપર આવીએ. મિત્રો, આપણે ગઈકાલે જે ઊભી લીટી જોઈ હતી એમ દાખલા તરીકે કોઈ તમને આડી લીટી પૂછી હતી, મતલબ કે ચલો આનો જવાબ કેટલો આવે આવું પૂછે, તો વિડીયો સ્ટોપ કરો, ટ્રાય કરો. ગુડ. મિત્રો, સાવ સિમ્પલ, તમારે આ લાઈન જોઈ લેવાની. એક લાઈન છે, બીજી છે, ત્રીજી છે, ચોથી છે અને પાંચમી, બસ એનો જવાબ. ઇઝ ઇટ ઓકે? કારણ કે તમે લોકો જાણો જ છો કે અહીંયા ત્રિકોણ બીજા તો કોઈ નથી, પણ આ 1 છે, પછી તો કે આ 2 છે, પછી તો કે આ 3 છે, પછી તો કે આ 4 છે, પછી તો કે આ 5 છે, રાઈટ. તો આ જે પાંચે પાંચ છે એ આ રીતે, મતલબ આટલી લાઈન. હવે તમને કોઈ એમ પૂછે કે આમાં કેટલા છે, તો તમે તરત કહી દેશો 1 2 3 ને 4, તો બિલકુલ જવાબ તમારો સાચો છે. અને એ પણ છે કે આના આગલી જે રીત હતી કે જે આમ ઊભા કદાચ લીટા આવતા હશે તો શું કરવું, એ તો આપણે આગલા પહેલામાં જોઈ લીધા હતા. ક્યારેક મિત્રો આવું પણ પૂછે. મિત્રો, હવે અમુક વસ્તુમાં છે ને, જો આની પેટર્ન તમે જોઈ લેજો કે અંદર એક ત્રિકોણ છે, પછી 12 ત્રિકોણ છે, પછી એના પછી 12 ત્રિકોણ, એટલે આવી જ પેટર્ન હોય ને મિત્રો, તો હવે છે ને આપણે ગણવાનો ને એવો હવે ટાઈમ નથી બગાડવો, એટલે સ્પીડ જ કરશું. હવે મિત્રો, તમને ખબર છે કે આવી આમ આડી લાઈન કેટલી છે, બરાબર, એ ગણવાની, બરાબર. તો ગણી લઈએ, ચાલો. તો આ 1 છે, બરાબર, પછી આ 2 છે, પછી તો કે આ 3 છે, પછી તો કે 4 છે, બરાબર, 4 છે, બસ એટલું જોઈ લ્યું. આ 1 આ 2 3 અને 4, બસ આમ આ રીતે ઓરિજિનલ, બરાબર, આટલી જોઈ લીધી. હવે શું કરવાનું તમને કહ્યું, દરેક જેટલી હોય એ ગણી લેવાની, એને આપણે 4ને જ ગુણવાના, બરાબર, સમજજો પહેલાં 4ને જ ગુણવાના, પણ એમાંથી 3 બાદ કરવાના, બસ પતી ગયું.
તો અહીંયા કેટલી છે? તો કે ચાર છે. ચોકે ચોકે સોળ, સોળ ઓછા ત્રણ એટલે તેર. ઓકે, તો આ એક યાદ રાખજો. આ મેં તમારા માટે એક પેટર્ન જ નવી, હે, આવું કેટલું એવું હશે જો જે ગઈકાલે મેં વિડીયો બનાવ્યો તમને કદાચ ક્યાંય જોવા ન મળે, કારણ કે હું તમારા માટે કંઈક ને કંઈક નવું નવું શોધીને આપવાની એક પ્રયાસ કરું છું. તો સિમ્પલ તમારે શું કરવાનું, જો તમને સમજાય છે ને, એક ત્રિકોણ, એની બાર ત્રિકોણ, પછી એની બાર ત્રિકોણ, અને જો બીજી કોઈ રેખાઓ નથી, જો સમજો બીજું કાંઈ આડી લીટી કામ એવું નથી, ત્યારે તમને એ ખબર પડી જવી જોઈએ કે આવું જ્યારે પેટર્ન હોય ત્યારે શું કરવાનું, કે આવી લીટી ગણવાની, ચાર વડે ગુણવાનું, એમાંથી માત્ર ત્રણ બાદ કરવાની, ગમે એટલા હોય. ઇઝ ઇટ ઓકે? તો દાખલા તરીકે આપણે કાઢી નાખી, ચાલો આ કાઢી નાખી. તો હવે તમારે ગણવાની છે કઈ? તો કે ભાઈ આડી લીટી ગણવાની છે. તો આડી લીટી કેટલી છે? તો કાંઈ નથી, જુઓ આ એક છે, બે છે અને ત્રણ છે. તો તમારે કેટલા વડે ગુણવાના છે? તો કે ચાર વડે. પછી બાદ કેટલા કરવાના છે? તે ત્રણ. તો ત્રણ ચોક બાર, બારમાંથી ત્રણ જાય, યસ. તો આનો જવાબ શું આવશે? નવ. તો આ બરોબર યાદ રાખી લેજો. થોડુંક હજી જો એમાં નવું જોવું હોય તો પણ જોઈ લઈ. હવે જુઓ જોઈએ, દાખલા તરીકે આકૃતિ છે, તમારે તો એ જોવાનું કે આ કેટલી છે? તો કે ભાઈ બે છે. તો બે ગુણ્યા કેટલા કરવાના? ચાર. એમાંથી કેટલા વાત કરવાના? ત્રણ. ચાર દો આઠ, આઠ ઓછા ત્રણ એટલે પાંચ. જો ચેક કરો જોઈએ, જો આ એક છે, આ બે છે, આ ત્રણ છે, જોજો એક બે ત્રણ ચાર, અને જો આ મેઇન છે પાંચ છે કે નહીં, તો એનો અર્થ કે આપણો જવાબ સાચો છે. પણ હવે આટલી વસ્તુ તમને ખબર પડી જશે, પણ એ લોકો કંઈક વધારે પૂછે, તો આપણે જેટલું નોલેજ છે એનો ઉપયોગ કરતા કરતા ઝડપથી જવાબ દેવો છે. જોઈ લઈએ મિત્રો, એણે શું કર્યું કે આપણે જે પેલી આકૃતિ હતી, બરાબર ને, આ હતી, એમાં એક વધારાની જો એ આ આ અને આ એડ કરી છે, કંઈ વાંધો નહીં. આ નથી એમ માનો, નથી એમ માનો એટલે તમારે પાંચ જવાબ છે. હવે તમારે માત્ર એટલું વિચારવાનું કે વધારાની જે કંઈ આ લાઈન આવી, તો આખી આકૃતિમાં કોઈ નવા ત્રિકોણ ડેવલપ થશે? તમને તો હા સર, આ બે થયા. એ જ રીતે અહીંયા આવી તો આ બે થયા, એ જ રીતે અહીંયા તો કે આ બે થયા, એટલે કે છ નવા ત્રિકોણ ડેવલપ થયા. બીજી વાત કે આ લાઈનને લીધે હજી આ સિવાયનું પણ કંઈ આવે છે, જેમ કે દાખલા તરીકે આમ કરી અહીંયા આવ્યો, આમ આમ હોત ને તો એક ત્રિકોણ થાત, કારણ કે આનો ઉપયોગ થાય, પણ એવું કંઈ દેખાતું નથી. તો એનો અર્થ કે છ ને પાંચ અગિયાર છે જવાબ. મિત્રો સમજાઈ રહ્યું છે? તો આવી મોજ કરવાની છે, કોઈ દાખલામાં કંઈ ગભરાવાનું નથી. ઇઝ ઇટ ઓકે? તમારા કોન્ફિડન્સ માટે હજુ એક ઉદાહરણ જોઈ લઈએ. હા મિત્રો, હવે તમારી પાસે આકૃતિ છે, તો હવે તમારે શું વિચારવાનું છે કે ધારો કે આ લાઈન છે નહીં, રાઈટ? તો જુઓ જોઈએ આપણે જે શીખાતા એ છે, હા ઓકે. પછી તમે શું વિચારતા હતા કે આ એક લાઈન, બરાબર, આવી લાઈન ચેક કરવાની છે, એક છે, બે છે, ત્રણ છે. તો મનમાં આવી વિચારો, ત્રણ ને ચાર વડે ગુણો, ત્રણ ચોક બાર, એમાંથી ત્રણ બાદ કરો, જવાબ તો નવ આવ્યા. હવે તો કે ભાઈ આ છે, છે તો શું છે? તો કે આ બે થી, આ બે થી, આ બે થી, એ સિવાય કંઈ થતું નથી. તો કેટલા? નવ ને છ પંદર. તો બિલકુલ જવાબ સાચો છે મિત્રો. તો મિત્રો આ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે. તો હવે આપણે આવી જાય મૂળ સમ ઉપર, યસ, જે પૂછ્યો છે એ. તો આવી પેટર્નની અંદર શું કરવાનું છે? પણ મિત્રો આપણે આ સમજતા પહેલાં એક અહીં સાઈડમાં આના જેવો જ પણ નાનકડો આપણે ત્રિકોણ દોરી અને પાછા આપણે જોઈ લઈએ કે આમાં ત્રિકોણ કેટલા છે. મિત્રો જો તમે વ્યવસ્થિત ગણવા જાઓ ને, તો એમાં તો આપણે ચેકિંગ માટે એકવાર ગણી લઈએ કે તમે ખાલી એવી કલ્પના કરો કે આવા ત્રિકોણ કેટલા છે. તો જો આ એક છે, પછી આ બે છે, પછી આ ઊંધો એવડો જ છે, બરાબર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. ઇઝ ઇટ ઓકે? હવે સહેજ મોટા વિચારો, મોટા એટલે કહેવાય આવડા, રાઈટ? તો એવડા ત્રિકોણ કેટલા છે? તો જુઓ આ એક, રાઈટ, પછી નીચે આવી જાઓ, એ ને આ બે, પછી અહીંયા નીચે એ જ રીતે એ, આ ત્રણ. ઓકે, તો આવા ત્રણ છે. હવે એનાથી મોટા, એનાથી મોટા તો આ જ થયા, રાઈટ? તો એ કેટલા છે? તો કે એ, તો નવ ત્રણ બાર અને જવાબ આવશે તેર. પણ મિત્રો આવું ગણવા ન બેસવું હોય તો એના માટે એક શોર્ટકટ છે, અને હું તો કહું છું કે ચલો શોર્ટકટે મારે તમને શીખડાવી નથી, ચલો શીખડાવી લો, પછી હું તમને એક એનાથી શોર્ટકટ કાપીશ. મિત્રો તમારે પહેલો પ્રશ્ન એવો પૂછવો કે આપેલ જે આકૃતિ છે એ સંમિત છે? સંમિત, સંમિત એટલે સરખી જ, આમ સિમેટ્રિક જેને કહેવાય. તો જો સિમેટ્રિક એટલે શું? કે જો અહીંયા એક ત્રિકોણ છે, બે છે, ત્રણ છે, તો અહીંયા એમ જ હશે, એક બે ને ત્રણ અહીંયા એમ જ હશે, જોજો છે કે નહીં. એ જ રીતે જોવો જોઈએ, એક બે ત્રણ ચાર, તો જોવો આમે ચાર હશે, આમે ચાર હશે, એટલે એને સંમિત કહેવાય. તો સંમિત છે, પહેલાં એ પ્રશ્ન પૂછી લો, તો જવાબ આવે છે હા. મિત્રો તમારે કામ ખાલી આટલું જ કરવાનું છે, શું એ હું તમને કહી દઉં કે અહીંયા કેટલા ત્રિકોણ છે? ત્રણ. જેમ કે અહીંયા કેટલા છે? ચાર, બરાબર. એવી રીતે પાંચ હોય, સાત હોય, આ તમારે ગણવાના છેલ્લે જ્યાં નીચે છે ને એવા ગણવાના, બરાબર. તો આનો આપણે બેઝ બનાવીએ. તો આવા કેટલા ત્રિકોણ હોઈ શકે? તો કાં એક હોય,
ક્યાં બે હોય, ત્રણ હોય, ચાર હોય, પાંચ હોય, છ હોય, સાત હોય, આઠ હોય, નવ હોય, બરાબર? આટલું બધું પૂછાતું નથી, બસ અહીં સુધીનું હોય ને તો ઇનફ છે, બરાબર? પાંચ સુધી કદાચ પૂછે, ચારની બદલે એક મોટી પાંચ સુધી પૂછે, પણ કંઈ વાંધો નહીં. તો પહેલી વસ્તુ કે આટલા ત્રિકોણ હોઈ શકે છે, બરાબર? ક્યાં? તો કે આ નીચે, જેમ કે અહીંયા કેટલા છે તો કે આ ત્રણ છે, અહીંયા કેટલા છે તો કે ચાર છે, એ જ રીતે પાંચ પણ હોઈ શકે. ઇઝ ઇટ ઓકે? હવે તમારે કરવાનું છે શું? તો મિત્રો અહીંયા તમારે એક સરસ મજાની આવી રીતે આમ પેટર્ન ઊભી કરવાની છે, આવી રીતે પેટર્ન. આવી પેટર્ન એટલે શું કે જેમ કે હું અહીં એકડો લખું છું, બરાબર? તો અહીંથી આમ જવાનું છે અને પછી આમ આવવાનું છે, મતલબ કે એકમાં બે ઉમેરવાનું છે. જવાબ કેટલા આવશે? ત્રણ. ફરીથી આમ આ ત્રણમાં ત્રણ ઉમેરો, કેટલા આવશે? છ. ઇઝ ઇટ ઓકે? છમાં આ પાછા ઉમેરો, કેટલા આવશે? છ ને ચાર દસ. આ સમજાય છે મિત્રો? તો દસ ને પાંચ પંદર, પંદર ને છ એકવીસ, એકવીસ ને સાત અઠ્યાવીસ, અઠ્યાવીસ ને સાત પાંત્રીસ, પાંત્રીસ ને નવ ચુમ્માલીસ. આટલું ક્લિયર છે? તો આ રીતે આપણી ગાડી આગળ આવશે. તો આ તમને સમજાઈ ગયું? હવે શું કરવાનું છે મિત્રો? સાવ સહેલું. ફરીથી મિત્રો તમારે આ રીતે તો સમજાઈ ગયું, હવે તમારે ગાડીને હલાવવાની છે. ગાડીને ક્યાં સુધી લઈ જશો? જેમ કે આનું આપણે જોતા હશો તો આપણે અહીં સુધી લઈ જવી છે, મતલબ કે ગાડી અહીં સુધી જશે, પછી પાછી વળશે. પાછી વળશે ને ત્યારે એક એક મિની ઠેકાવણી જેમ, એટલે કે પેલા અહીંયા આવશે, પછી આથી આને ઠેકીને પછી કાંઈક આમ જશે, પછી આમ આમ જશે, એ બધાનો સરવાળો. ફરીથી તમારી ગાડી અહીંથી અહીં સુધી સીધી જશે, કારણ કે ત્રણ સુધી જ જવાનું છે, તો અહીં સુધી સીધી જશે, પછી અહીંથી પાછી વળશે, એટલે અહીં પેલું લેશે, પછી ઠેકતું ઠેકતું જશે, અને એ બધાનો સરવાળો. બસ એ જવાબ. ફરીથી તમે શું કરશો? પહેલી વાર ગાડી આમ જશે એટલે શું થશે? એક વત્તા ત્રણ વત્તા છ, પછી તો કે આ વત્તા ત્રણ, બસ એ જવાબ. તો એક ને ત્રણ ચાર, ચાર ને છ દસ, દસ ને ત્રણ તેર, તો આનો જવાબ શું આવશે? તેર. ઇઝ ઇટ ઓકે? સમજાય છે મિત્રો? સાવ સિમ્પલ છે. પણ ફરીથી ગાડી અહીં સુધી જવા દેવાનું, પછી પાછી પહેલાં તરત ને તરત વાળો, એટલે પછી ઠેકતા જાઓ, હે ને? એકડો નહીં લેવાનો, હજી કંઈક હોત તો લે. ઓકે, તમારે વધારે સમજવા માટે આપણે આ ચારનું ઉદાહરણ જોઈ લઈએ. મિત્રો આપણી ગાડી ક્યાં સુધી લઈ જવાની છે? ચાર સુધી. એટલે જોજો, એક આ ત્રણ છે ને, એક વત્તા ત્રણ વત્તા છ વત્તા દસ. હવે ગાડી પાછી ફરે છે અને મિની ઠેકામણી જેમ, બરાબર? આટલું. તો જો, એક ને ત્રણ ચાર, ચાર ને છ દસ, દસ ને દસ વીસ, વીસ ને છ છવ્વીસ, છવ્વીસ ને એક સત્યાવીસ, તો આનો જવાબ આવશે સત્યાવીસ. અને તમારે ચેક કરવું તો કરી લેજો. તો હવે દાખલા તરીકે કોઈ પાંચ હોય તો શું છે? તો એનો જવાબ તમને હવે ક્લિયર જ છે. ચલો શોધી લઈએ. મિત્રો તમારી પાસે પાંચ છે એટલે આપણે પાંચ સુધી જશું, ખબર જ છે. તો અહીંથી અહીં સુધી જશું, પછી તો ઠેકશું કેવી રીતના? પહેલાં તો અહીં નજીકનું લઈ લેશું, પછી ઠેકીને અહીં આવશું, પછી આમ આગળ જોઈએ. એક ને ત્રણ ચાર, ચાર ને છ દસ, દસ ને દસ વીસ, વીસ ને પંદર પાંત્રીસ, પાંત્રીસ ને દસ પિસ્તાલીસ, પિસ્તાલીસ ને ત્રણ અડતાલીસ. મતલબ કે આવા પાંચ નીચે દેખાતા હોય, બરાબર? એટલે ખ્યાલ આવે છે ને, અહીંથી આપણે આમ એડ કરીને આપણે હજી પેલું કરવાનું આગળ. તો એવા પાંચ જો દેખાતા હોય તો તમારો જે જવાબ છે એ આવશે અડતાલીસ. અને મિત્રો તમે થોડુંક ગોખી શકતા હો, આ તો સમજાવું છું, ગોખવું હોય તો વધીને કેટલા હોય? પાંચ છ કે સાત સુધી આવતા હોય ને, બસ છ સુધી આવતા હોય, તો તમે ખાલી ક્રમ આવી સંમિત હોવી જોઈએ, તો સીધે સીધો જવાબ જોઈને કહી શકો છો. સિમ્પલ, તમારે આ જે ત્રિકોણ છે એ જોવાના, એક બે ત્રણ ચાર, તો બસ ચાર હોય તો જવાબ શું આવી જશે? સત્યાવીસ, બરાબર? દાખલા તરીકે ત્રણ હોત તો જવાબ શું આવશે? તેર. એવા બે જ આપ્યા હોય હે ને તો શું આવશે? પાંચ. એક આપ્યો હોય તો કોઈ સવાલ નથી. દાખલા તરીકે પાંચ આપ્યા છે તો અઠ્યોતેર. તો તમે આ યાદ રાખી લો કે એક પાંચ તેર સત્યાવીસ અઠ્યોતેર, આવો જ જવાબ આવશે. હજી આગળ તમારે ચેકિંગ કરવું હોય તો હજુ મેં તમને પેટર્ન આપી હતી એ લખીને કરજો, એકસો અઢાર આવશે, એકસો સિત્તેર આવશે. આ ચેકિંગ કરવાનું, આ તમારું હોમવર્ક. અને જેનો આ હોમવર્ક સાચો પડે એની મને કેવી રીતે ખબર પડશે? તમે લોકો કોમેન્ટ્સમાં જરૂર લખશો. તો મિત્રો મજા આવી? તો આવું તો કેટલું નવું નવું તમારા માટે રોજે રોજ આપણે કરતા જશું, કારણ કે હવે આપણા માટે કોઈ પણ પરીક્ષા ટાર્ગેટ છે. અને મિત્રો એનડીસી તમારી સાથે છે. જરૂરથી લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરી દો. અને હા, આપણા અધોધ લોકો સબસ્ક્રાઇબ કર્યા વિનાના જોયા કરે છે, કારણ કે હું તો સબસ્ક્રાઇબનું બહુ બોલતો નથી. તો એ તમારે કંઈક કરવાનું છે અને તમે લોકો એ કરશો. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો આનંદ કરીએ, બધાને જોડતા રહીએ. અને ભણવું એ મજાના વિષય છે, રમત છે, અને રમત કરતાં કરતાં આપણે આપણા ટાર્ગેટ સુધી પહોંચવું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હા, અને હમણાં તો હું લાઈવ આવું છું, તમે જરૂરથી આવજો. ઓલ ધ બેસ્ટ કોમેન્ટ્સની રાહ સાથે આવજો.